જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે, વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયત 86 ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કર્યું છે. પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉન હોલ જામનગર ખાતે કૃષિ શિબિરનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવામાં આવેલ સ્ટોલ બપોરે 12:30 કલાકથી સાંજે 5 કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે. લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડૂતોની આત્મનિર્ભરતામાં સહયોગ બની શકે તે માટે જાહેર જનતાના પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદી કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. રાજ્યપાલ ઉપરોક્ત કાર્યક્રમના હાજરી આપવા માટે હવાઈ માર્ગ સવારે 10:30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા કાર્યક્રમ સ્થળે એમપી શાહ મ્યુનિસિપલ ટાઉન હોલ જવા રવાના થયા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પધાર્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેક્ટર ડોક્ટર સૌરવ પારધી, જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો રાજ્યપાલને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અભિવાદન કર્યું હતું. આ તકે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.